सॉरी अनिल ने विकेट पड़ी चाया पहला बॉल ऊपर। कृष्णा भाई ने बहुत ही लाजवाब बॉलिंग आया पहला बॉल ऊपर विकेट पाड़ी दीदो छे डॉन गलीनो प्रेशर में पड़ी गया। आया नवा बैट्समैन पीयूष भाई आया छे क्रिस माते अनाया फरती कृष्णा भाई आया वापस पहली ओवर नो बीजो बॉल पहला बॉल में विकेट लीधी छे आया बहु मोटी अने फरती शानदार डिलीवरी आया डॉट बॉल आया शॉट मार दीजो छे वन बाउंस आया चार रन ही और बढ़ी रो छे बॉल ने आया चार रन मिली गया छे बहुत शानदार। पीयूष भाई चौको मार्यो छे आया टीम नु खातू चालू करी दीधु चार रन से। आया वापस एक रन से समाधान करू पड़े અને પહેલા બોલ ઉપર અહીંયા વ્હાઈટ નાખ્યું છે અમ્પાયર નો નિર્ણય વ્હાઈટ આવ્યો છે બેટ ફરાઈ હતી શબુભાઈ અહીંયા અને અહીંયા ફરતી બોલ ઉપર ઉડી ગયો છે પણ પોઈન્ટ લીગ નો વન બાઉન્સ फील्डर ने हाथ में शानदार रनिंग आया अंपायर ने नॉट आउट बे रन भागी लीधा छे आया शब्बू भाई पावर प्ले नो फायदो नहीं उपाड़ियो हजू बहुत ही शानदार बॉलिंग नाखी छे कृष्णा भाई अजुदीन आया अनाया शानदार डिलीवरी कृष्णा भाई ना तरफ से बहुत ही सारी बॉलिंग आया आठ रन था छे फर्स्ट ओवर लेन अनाया बीजी ओवर हितेश भाई लेन आया छे
અને શબ્બુભાઈ સ્ટ્રાઇક ઉપર છે. આયા બોલ ફરાયો છે અને વિકેટ મળી ગઈ છે. રિતેશભાઈ પહેલા જ બોલ ઉપર વિકેટ લીધી છે. પિયુષભાઈ ની વિકેટ પડી છે આયા. શબ્બુભાઈ તમે પેન્ટ નીચે કરીને રમો આયા, યુટ્યુબ માં બતાવ્યું છે. ન્યુ બેટ્સમેન, ન્યુ બેટ્સમેન મહેન્દ્રભાઈ આયા છે આયા. જોયે આપણી ટીમ માટે આયા ઉભા રહે છે. બે વિકેટ પડી ગઈ છે. અને આયા શોર્ટ મારી દીધો છે એક રન માટે. બોલ એક જ રન મળશે આયા. રિતેશભાઈ ની બહુ શાનદાર બોલિંગ, બે બોલમાં એક રન આપ્યો છે આપણી ટીમ માટે. અને આયા બોલ ઉપાડી દીધો છે ફિલ્ડર પાછળ, એક જ રન મળશે આયા. પણ બીજો રન નો ટ્રાય કરી રહ્યા હતા. બહુ જ શાનદાર બોલિંગ આયા. શોર્ટ ઘુમાવી દીધો છે પાછળ ફિલ્ડર છે. એક રન થઈ ગયો છે આયા. હિતેશભાઈ ની બહુ જ શાનદાર બોલિંગ આયા. શબ્બુભાઈ ને પણ આયા ચાન્સ નથી મળી રહ્યો. એક જ રન સી માનવું પડશે વાપસ. બહુ જ શાનદાર બોલિંગ આયા. અને આયા શોર્ટ ઘુમાયો છે ફિલ્ડર વાચળ. અને આ બહુ જ શાનદાર કેચ, મહેન્દ્રભાઈ ની વિકેટ જતી હોય આયા. ટોટલ સ્કોર 12 થયો છે બે ઓવરમાં. અને ન્યુ બેટ્સમેન આયા કૈલાસભાઈ આયા છે નાનાસોપારા ડોન ગલી થી. અને ત્રીજી ઓવર આયા લઈને આયા છે અર્જુનભાઈ. પહેલા જ બોલ આયા લઈને આયા છે અર્જુનભાઈ. જોઈએ શું કરશે તીસરી ઓવરનો. પહેલા જ બોલમાં આયા ઉપાડી દીધો છે અને ફિલ્ડર પાછળ કેચ. બહુ જ શાનદાર બોલિંગ. શબ્બુનો વિકેટ ગયો છે આયા નાના સોપરા ડોન ગલી થી. બહુ જ મોટો વિકેટ લીધો છે આયા. ¿Qué
નયા નયા બેટ્સમેન સચિન આવ્યો છે. સચિન તેંડુલકર ઘણો આયા કમાલ બતાવવાનો છે એમને આયા. અને વાઇડ બોલ છે આ અમ્પાયરનો ઇશારો. બોલ આયા ઉપાડી દીધો છે પાછો ફિલ્ડર ને આ પણ કેચ. બહુ જ લાજવાબ ફિલ્ડિંગ આયા. હજુ એક વિકેટ આયા જાય રહ્યો છે. પાંચ વિકેટ પડી ગઈ છે અને સ્કોર આયા સ્કોર બોર્ડ 13 રન થયા છે નાના સોપારા ડોન ગલીના. અને આયા ડોંગરીની ટીમે બહુ જ સારું કમબેક કર્યું છે. માત્ર 13 રન જ મારવા આપ્યા છે. અને પહેલો નો બોલનો ઇશારો અમ્પાયરનો અને આયા બોલ નીચે ફિલ્ડર મિસફિલ્ડ થતી બે રન ભાગી ગયા છે. અને આયા ફ્રી હિટ છે. આકાશભાઈ મુલાડિયા તરફથી સિક્સ મારે તો 101 નો ઇનામ છે આયા. વિશાભાઈ તલસાનિયા ને નાયા બોલ કવર્સમાં મારી દીધો છે. વન બાઉન્સ ફિલ્ડરના હાથમાં મિસ ફિલ્ડ થઈ ગઈ છે થોડી આયા. અને આયા રન આઉટનો ચાન્સ અમ્પાયરનો નિર્ણય છે આઉટ આયા પર. આકાશભાઈની વિકેટ પડી છે આયા. અને આયા ન્યુ બેટ્સમેન સાગરભાઈ આવી રહ્યા છે એકના પાછળ એક વિકેટ નો. અર્જુનભાઈ ની બહુ શાનદાર બોલિંગ થી છે અત્યારે. સાગરભાઈ આયા સ્ટ્રાઇક ઉપર. અને પહેલો બોલ આયા ઉપાડી દીધો કોમેન્ટરી બોક્સ ના સામે 6 રન અને આ પહેલો સિક્સ ટીમ નો. બહુ જ શાનદાર શોટ સાગરભાઈ. 6 રન થી ખાતું ખોલ્યું છે સાગરભાઈ. સોરી કૈલાસભાઈ શોર્ટ 6 રન માર્યો છે. મને નહીં
કૈલા અને આ સુપલા શોટ માર્યો છે પાછળ વન બાઉન્સ ચાર રન બહુ શાનદાર શોટ કૈલાસભાઈ વાપસ બેટ ઘુમાઈ હતી પણ સંપર્ક ન થયો બરોબર એક રન મળશે ત્રણ ઓવર 69 રન થઈ ગયા છે નાના સોપારા ડોન ગલીના નવા બોલર રોહિતભાઈ આયા છે ચૌથી ઓવર લઈને 29 થયા છે ત્રણ ઓવર 29 અને કૈલાસભાઈ સ્ટ્રાઇક ઉપર છે ત્રણ બોલ 11 રન માર્યા છે કૈલાસભાઈ અને પહેલા જ બોલ ઉપર આ આક્રમણ કરી દીધું છે વન બાઉન્સ ફિલ્ડરના હાથમાં બોલ બે રનની કોશિશ કરી રહ્યા હતા પણ એક રન સી સંતોષ લેવો પડશે કૈલાસભાઈને બહુ જ શાનદાર ફિલ્ડિંગ ન્યુ બેટ્સમેન છે સાગરભાઈ સ્ટ્રાઇક માટે અને આ બહુ જ શાનદાર બોલ નાખ્યો છે ડોટ બોલ રોહિતભાઈ માત્ર બે બોલમાં એક રન આપ્યો છે બહુ જ શાનદાર બોલિંગ રોહિતભાઈના તરફથી આઉટ કમબેક જોતું છે અને અહીંયા બેટ થી વાપસ સંપર્ક નથી થયું બરોબર એક રન મળ્યો છે અહીંયા સાગરભાઈ ને રોહિતભાઈ બહુ શાનદાર બોલિંગ માત્ર ત્રણ બોલમાં બે રન આપ્યા છે અત્યારે સ્ટ્રાઇક માંથી કૈલાસભાઈ છે ચાર બોલ 12 રન મારી દીધા છે આપણી ટીમ માટે અને અહીંયા સાગરભાઈ વાપસ શોર્ટ ફરાઈ દીધો છે અને અહીંયા શાનદાર ફિલ્ડિંગ મિસ ફિલ્ડના કારણે બે રન મળી ગયા છે બહુ જ શાનદાર રનઅપ કર્યું છે અહીંયા સાગરભાઈ લાસ્ટ બે બોલ બચ્યા છે અને સાગરભાઈ સ્ટ્રાઇક માથે ઊભા છે હજુ કૈલાસભાઈ અને આ શોર્ટ વરાઈ દીધો છે બોલ હવામાં વન બાઉન્સ ટપ્પુ ફિલ્ડરના હાથમાં અને બે રન આસાનીથી મળી ગયા છે અહીંયા કૈલાસભાઈ
બે રનથી ટીમનો સ્કોર થયો છે 35 રન થયા છે બે રન બહુ શાનદાર બોલિંગ કરી રહ્યા છે રોહિતભાઈ કોઈ ચાન્સ નથી આપી રહ્યા ફિલ્ડરને બેટ્સમેનને ના લાસ્ટ બોલ અને અહીંયા કૈલાસભાઈ સ્ટ્રાઇક પર હજુ ઊભા છે આપણી ટીમ માટે અને આ પણ બોલ બોલર બેટથી સંપર્ક નથી થયો એક રન ભાગી લીધો છે અને બહુ શાનદાર ફિલ્ડિંગ ટીમનો સ્કોર ટોટલ 36 થયા છે ચાર ઓવરમાં જીતવા માટે 37 રનની જરૂરત ડોંગરી ટીમને જીતવા માટે 37 રન જોતા છે નાલાસોપારાની ટીમ ફટાફટ ફિલ્ડિંગ પર આવી જાય ફટાફટ ફિલ્ડિંગ લગાવ નાલાસોપારા ડોન વેલી ડોંગરી ટીમના બેટ્સમેન આવી જાય અમ્પાયર ને પાણી જોતું છે ભાઈ અમ્પાયર ભાઈ તમને પાણી જોતું છે અત્યાર સુધી બહુ ગુજરાતીમાં વાત કરી આપણે માતૃભાષા હિન્દીમાં આવે થોડી કોમિટી કરી ફટાફટ બેટ્સમેન નીકળી દો ડુંગરી નાલાસોપારા ડોન ગલી સે આપે પિયુષભાઈ પહેલી ઓવર લેકે આતે હુએ ઓર યહાં પર ડુંગરી કે ઓપનર બેટ્સમેન મેં કીધું
4 ઓવર માં 86 ની જરૂરત છે 36 સોરી મને ભૂલાડશો નહીં 37 નો ટાર્ગેટ છે અને પહેલો જ બોલ કવર ઉપર એની લીધે એટલે શાનદાર શોટ છે અને જોઈએ ગેમ જાય છે એમ્પાયર નો હિસાબો શું આવે છે જોઈએ આપણે લાગે છે બે રન દોડીને પૂરા કર્યા છે માર્યા છે અને 37 વિન છે પાવરફુલ નો બીજો બોલ અને આ હવામાં સ્ટેડ ઉપાડી દીધો છે જોઈએ અને આ 6 રન કરણ ભાઈ એટલો શાનદાર શોટ મારે છે સામે 6 રન અને બે બોલ 8 રન થઈ ગયા છે શાનદાર શોટ ડોંગરી સેમિફાઇનલ નો મુકાબલો છે આની પછી વિકલ્પ ટીમ ફાઇનલમાં કાલે આવી ગઈ છે તો આની પછી તમારી મેચ છે તો તમે રેડી રહેજો ભાઈ આની પછી જે પણ મેચ જીતશે એ ફાઇનલ વિક્રોની હારે થશે ભાઈ ઓવરનો ત્રીજો બોલ અને આ પણ રમી લીધો હેલિકોપ્ટર અને ફિલ્ડરના હાથમાં છે અને આ એક રન દોડીને પૂરો કરી દીધો છે ભાઈ શોર્ટ રમે છે ગેપમાં બોલ છે અને જોઈએ 4 રન એમ્પાયર નો હિસાબે 4 રન સંડા શોર્ટ ડોંગરી નો સ્કોર થયો છે 4 બોલ 13 રન સેમિફાઇનલ ની મેચ છે ભાઈ જે પણ આ મેચ જીતશે ડાયરેક્ટ ફાઇનલમાં વિક્રોલી ટીમની સાથે રમશે પાવર પ્લેનો પાછો બોલ અને આ પણ જોઈએ એ પાછો શોટ લાગે છે રિપ્લે આવ્યું છે અને આ એમ્પાયરનો ઇશારો આવ્યો નથી હજુ અને આ 4 રન થેન્ક યુ એમ્પાયર બે બોલમાં બે બાઉન્ડ્રી મારીને ટીમનો સ્કોર થઈ ગયો છે 17 રન 17 પાવર પ્લેનો છઠ્ઠો બોલ અને આ પણ ઉપાડી દે છે લાગે છે કોઈ ફિલ્ડર મોજૂદ નથી અને વન બાઉન્ડ સીમારેખા બહાર 4 રન એક ઓવરમાં પાવર પ્લેનો ફૂલ ફાયદો ઉપાડે છે સંડાસો ડોંગરી અને 21 રન એમના ટીમની હતી આવી ગયા છે અઢાર બોલમાં 100 રનની જરૂરત છે સંડાસો ડોંગરી ટીમને સબ્દીભાઈ જરા ફટાફટ મેચ ચાલુ રાખજો આની પછી આપણે ફાઇનલ રમાડવાની છે મને લાગે છે ફાઇનલ મેચ લાગે છે 5-6 ઓવરની રમશું આપણે આપણી પાસે બહુ ટાઈમ છે અત્યારે એમ્પાયર જરા ફટાફટ કરાવજો કિરણભાઈ બીજી ઓવર લેન અને આ શું શાનદાર બોલ નાખ્યો છે અને આ ડોટ બોલ
નાની ભાઈ 17 બોલ 16 રનની જરૂરત છે દૈસર ઓતે સંડાસો ડોંગરી અને આ હવામાં કરણભાઈ શું શોટ રમી દે જોઈએ કેચ થાય છે કે નહીં અને આ શું શાનદાર ફિલ્ડિંગ વાહ 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 એક નંબર ફિલ્ડિંગ ભાઈ બહુ શાનદાર ફિલ્ડિંગ જોવા મળી આપણે વન શોટ છે એક રન જ જોવામાં આવશે ટીમના ખાતામાં કિરણભાઈ અંપાયર ની જરા અને આ સ્લોર વન ડિલિવરી હતી અને આ પોઈન્ટ ઉપર રમી લીધો ફિલ્ડરના હાથમાં ગેંદ છે અને એક રન દોડીને કમ્પ્લીટ કરી લીધો છે ભાઈ બે રન દોડીને કમ્પ્લેન કરે છે સંડાસો ડોંગરી ચાર બોલ સ્કોર થયા છે 25-5 બીજી ઓવરનો પાંચમો બોલ અને આ બહુ જોરથી મારવાની કોશિશ હતી પણ બલ્લામાં બરાબર આવ્યો નહીં અને બે રનની કોશિશ છે પણ ના એક જ રન લઈને ટીમનો સ્કોર 26 રન પાંચ બોલ છવ્વીસ રન પાંચ બોલ 1-2 અને કરણભાઈ ફૂલ ટોસ બોલ જોઈએ શું બને છે અને આ કેચ બે ઓવર 26 રન એક વિકેટ લાગે છે અને સંડાસો ડોંગરીને 12 બોલમાં 11 રનની જરૂરત છે ફિલ્ડર જે પણ હોય ફટાફટ આવો જરા આપણે હજુ ફાઇનલ ની મેચ રમવાની છે જરા ફટાફટ આવો ફિલ્ડર બેટ્સમેન રોહિતભાઈ જરા ફટાફટ આવજો કિરણભાઈ જરા ફટાફટ કરજો સબ્બુભાઈ આપણે ફાઇનલ રમવાની છે હજુ અને આ ત્રીજો ઓવરનો પહેલો બોલ અને આ શું શોટ અમે છે અને આ લાગે છે બે રન દોડીને પૂરા કરશે અને મિસ ફિલ્ડિંગ બે રન દોડીને ફિલ્ડર પૂરા કર્યા છે સંડાસો ડોંગરીનો સ્કોર થયો છે 28 અને આ અમ્પાયર નો ઇશારો જોઈએ આપણે વાઇડ બોલ કિરણભાઈ નો ઇશારો વાઇડ બોલ
અને આ જોરથી મારવાની કોશિશ અને થોડા લાગે છે બે રન દોડીને પૂરા કરશે લાગે છે ના એટલી શાનદાર ફિલ્ડિંગ સબ્બુભાઈના તરફથી આવી ગઈ છે અને આ રોહિતભાઈ લાગે છે ઓહો શું ફળાવે છે ભાઈ રોહિતભાઈ એટલો જ લાંબો હિટ મારે છે અને આ ટીમનો છ રન ટીમનો સ્કોર થયો છે 36 થઈ ગયા છે એક રનની જરૂરત છે વિક્રોલીના કેપ્ટન જો પણ હોય સ્ટેજ ઉપર આવી જાય ભાઈ વિક્રોલીના કેપ્ટન વિક્રોલીના કેપ્ટન ટોસ ઉપર આવે ભાઈ 9 બોલમાં 1 રન જોતો છે 9 બોલ 1 રન અને બેટ્સમેનનું સ્ટાન્ડ થોડું બદલી ગયું છે લાગે છે છક્કો જ મારવાના છે સિંગલ વિંગલ નહીં લે અને આ હવામાં ઉપાડી દો છે ઓહો 5-6 શું વાત છે રોહિતભાઈ 2 બોલમાં 2 6 માર્યા છે તમે અને આ સંભાસો ડોંગરી ફાઇનલમાં ની જગ્યા બની ગઈ છે એની સાથે છે વિક્રોલી ટીમ જે પણ કેપ્ટન છે બંનેના રાહુલભાઈ છે અને આપણા સંજયભાઈ ખારવા બંને કેપ્ટન સ્ટેજ ઉપર આવી જાઓ આ મેચ છે આપણને લાગે છે 5 ઓવરની રમવામાં આવશે ફાઇનલની મેચ છે 5 ઓવરની રમવામાં આવશે ચાર